વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મહાદેવર. હવે અગાઉ આપણે સ્નાયુ પેશી વિશે એ વિસ્તૃત ચર્ચાઓ કરતા હતા. સ્થાન દેખાવ અને ક્રિયાવિધિના નિયંત્રણ, આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી સ્નાયુના પ્રકાર પડ્યા ત્રણ: કંકાલ સ્નાયુ, કોષ્ટાંતરીય સ્નાયુ અને હૃદ સ્નાયુ. એમાં આપણે હવે કંકાલ સ્નાયુ, એના સ્થાનના આધારે એને કંકાલ કહેવાય, દેખાવના આધારે રેખિત કહેવાય અને ક્રિયાવિધિના નિયંત્રણના આધારે એને ઐચ્છિક સ્નાયુ અથવા ઈચ્છાવર્તી સ્નાયુ કહેવાય. એટલે કંકાલ સ્નાયુ છે એ દેખાવના આધારે એ રેખિત સ્નાયુ તરીકે ઓળખાય છે, અને એની ક્રિયાવિધિના નિયંત્રણના આધારે, કાર્ય કે ક્રિયાવિધિના નિયંત્રણના આધારે કંકાલ સ્નાયુને ઐચ્છિક સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. હવે કંકાલ સ્નાયુની સંરચના એના બંધારણનો આપણે અભ્યાસ કરવાનો છે. કંકાલ સ્નાયુની સંરચના એટલે કે એના બંધારણનો સવિસ્તાર આપણે કરવાનો છે. હવે આપણને ખબર છે કે કંકાલ સ્નાયુ જે છે એ કંકાલમાં ખાસ કરીને એ કંકાલમાં અસ્થિ સાથે આ કંકાલ સ્નાયુ એ જોડાયેલા હોય, અને આવા કંકાલ સ્નાયુનું મેઇન મુખ્ય ઉદાહરણ આપણે આપ્યું હતું કે આ બાહુ પ્રદેશના દ્વિશિર સ્નાયુ જે છે એ કંકાલ સ્નાયુનું બેસ્ટ લેવલનું ઉદાહરણ છે. એટલે શરીરના તમામ કંકાલ એમાં અસ્થિઓ સાથે જોડાયેલા હોય, સંકલિત હોય એવા સ્નાયુને આપણે કહીએ છીએ કંકાલ સ્નાયુ, અને એનું મેઇન ઉદાહરણ છે દ્વિશિર સ્નાયુ. અને દ્વિશિર સ્નાયુ એટલે આ બાહુ પ્રદેશના સ્નાયુ. પછી દેખાવમાં રેખિત દેખાવ કેને કહેવાય? તો માઇક્રોસ્કોપ વડે એકાંતરે ગોઠવાયેલ ઘેરા અને ઝાંખા વિસ્તાર જોવા મળે. એકાંતરે ગોઠવાયેલા ઘેરા ઝાંખા વિસ્તાર એ જોવા મળે માટે એને કહેવા કીધા રેખે. અને કાર્ય કે ક્રિયાઓનું નિયંત્રણ, એનું કાર્ય કે એની ક્રિયાવિધિનું નિયંત્રણ એ સીધું જ સભાન તંત્ર હેઠળ એનું નિયંત્રણ છે. એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજના ઈચ્છાવર્તી કેન્દ્રો વડે નિયંત્રિત છે. એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મગજના ઈચ્છાવર્તી કેન્દ્રો વડે એની ક્રિયાવિધિનું નિયંત્રણ થાય છે. એટલે કે આપણી ઈચ્છાને અનુરૂપ જ આપણે આ સ્નાયુઓનું સંકોચન વિસ્તરણ કરાવીએ છીએ, અને માટે એ ક્રિયાવિધિના નિયંત્રણના આધારે એને કહેવાય ઐચ્છિક સ્નાયુ. અને હવે એની સંરચના વિસ્તૃત સવિસ્તાર આપણે સ્ટડી કરશું. હવે એની સંરચનાનો વિસ્તૃત સવિસ્તાર આપણે સ્ટડી કરીએ એ પહેલાં એક દોઢ મિનિટનો વિડિયો છે એ આપણે ઓબ્ઝર્વ કરશું, અને પછી એના આધારિત આગળ ચર્ચાઓ છે એ કરવાના છીએ. કે આખે આખું કંકાલ સ્નાયુની ગોઠવણ, એની આ સૂક્ષ્મ સંરચના સંલગ્ન આખે આખું આ વિડીયોનું આપણે ઓબ્ઝર્વેશન કરશું. હવે જો આ દ્વિશિર સ્નાયુઓ છે એ અહીંયા દર્શાવ્યા,
દ્વિશિર સ્નાયુનું સૌથી બહારનું આવરણ એટલે આ અધી આવરણ, સૌથી બહારનું આવરણ એટલે અધી આવરણ, અને અધી આવરણમાં આ કોલેજન તંતુની સંયોજક પેશીના સ્તર, જો આ સ્નાયુ બંધ, આ કોલેજન તંતુના સંયોજક પેશીના જૂથ એને સંપુટ કહેવાય, પછી આ સ્નાયુ તંતુની ફરતે જે આવરણ હોય આને પરિસ્નાયુ આવરણ કહેવાય, પરિસ્નાયુ આવરણ કહેવાય, પછી આ દરેક જે છે એ સ્નાયુ તંતુ છે, કંકાલ પેશી છે તો એની રચનામાં આવેલા કોષ એટલે સ્નાયુ તંતુ, અને જ્યારે આપણે ચાલીએ છીએ દોડીએ છીએ કે ત્યારે આ આ કંકાલ સ્નાયુનું એકાંતરે સંકોચન વિસ્તરણ, સંકોચન વિસ્તરણ થયા કરે, અને આ જે છે એ સ્નાયુ તંતુ કંકાલ સ્નાયુનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું, તો આ સ્નાયુ તંતુ. જો એમાં આ ઘેરા ઝાંખા ઘેરા ઝાંખા ઘેરા ઝાંખા વિસ્તાર એકાંતરે જોવા મળે છે, માટે એની ગોઠવણ એ રેખિત છે એવું કહેવાય. હવે એમાંથી આ એક સ્નાયુ તંતુક બહાર કાઢ્યું, પછી આ અંતકોષરસ જાળ છે, આ માયોસિન તંતુ માયોસિન પ્રોટીનના બનેલા, એક્ટિન તંતુ એક્ટિન પ્રોટીનના બનેલા, આને એ બીમય કહેવાય અને આઈ બીમય કહેવાય. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ તો હવે જુઓ આ જે છે એ અસ્થિ, આ જે છે આ ભાગ એ કંકાલ સ્નાયુ એટલે કે રેખિત સ્નાયુ, અને આ અસ્થિ અને કંકાલ સ્નાયુ વચ્ચે આ જે ભાગ છે એ સ્નાયુ બંધ. હવે જોજો, સૌથી બહારનું આવરણ હોય જે સખત મજબૂત હોય, એ સૌથી બહારનું આવરણ હોય આ, એને કહેવાય અધી આવરણ. સૌથી બહારનું આવરણ હોય એને કહેવાય અધી આવરણ, અને અંદર કોલેજન યુક્ત સંયોજક પેશીના બનેલા આ સંપુટ હોય, કોલેજન યુક્ત સંયોજક પેશીના બનેલા આ સંપુટ હોય, કોલેજન યુક્ત સંયોજક પેશીથી આવૃત આ સંપુટ એટલે કંકાલ સ્નાયુ જૂથ, આ કંકાલ સ્નાયુ જૂથ હવે કંકાલ સ્નાયુ જૂથ અથવા કંકાલ સ્નાયુ સમૂહ એ કોલેજન યુક્ત સંયોજક પેશીના સ્તરો વડે એ જોડાયેલા હોય, અને કંકાલ સ્નાયુ જૂથ એટલે આ એક કંકાલ સ્નાયુ જૂથ, આ બીજું આ ત્રીજું આ ચોથું, એ કંકાલ સ્નાયુ જૂથને એકબીજા સાથે જોડતા એ કોલેજન યુક્ત સંયોજક પેશીના સ્તર એટલે સંપુટ. ફરી એક વખત કે આ અસ્થિ આ સ્નાયુ બંધ અને આ જે છે એ કંકાલ સ્નાયુ, કંકાલ સ્નાયુનું સૌથી બહારનું આવરણ હોય એને શું કહેવાય અધી આવરણ અથવા એપીમાયસિયમ, સૌથી બહારથી આવરીને ગોઠવાયેલું આવરણ હોય એને શું કહેવાય તો અધી આવરણ અથવા એપીમાયસિયમ. હવે જોજો, અધી આવરણથી આવરિત કંકાલ સ્નાયુના જૂથ અથવા કંકાલ સ્નાયુના સમૂહ એ કોલેજન યુક્ત સંયોજક પેશીના સ્તર વડે જોડાયેલા હોય, ને કંકાલ સ્નાયુના જૂથ
જે કોલેજન યુક્ત સંયોજક પેશીના સ્તર વડે જોડાયેલા હોય એને કહેવાય સંપૂર્ણ. અને અંદર એ રુધિર પરિવહન માટેની આ રુધિરવાહિનીઓ હોય, પછી આ મસ્ક્યુલર ફાઈબર એટલે પ્રોટીન તંતુ હોય, આ એન્ડોમાયોસિયસ એટલે અંદરના આવરણ હોય, પેરીમાયોસિયસ એટલે બાહ્ય આવરણ હોય, એ બધી ચર્ચાઓ છે એ આપણે ક્રમશઃ કરીએ. પણ આટલું પેલે સમજાઈ ગયું. ઓકે, નેક્સ્ટ આગળ હવે જુઓ, આ જે છે એ કંકાલ સ્નાયુ, કંકાલ સ્નાયુની રચનામાં એ સમાંતર ગોઠવાયેલા તંતુઓ હોય, જે કંકાલ સ્નાયુની રચના કરતા કોષ કહેવાય. એ કંકાલ સ્નાયુમાં આ સમાંતરે ગોઠવાયેલા તંતુઓ હોય અને જે કંકાલ સ્નાયુના રચનાત્મક એકમ છે એને શું કહેવાય? તો સ્નાયુ તંતુ. અને સ્નાયુ તંતુને બહારથી આવરીને ગોઠવાયેલું આવરણ હોય એને કહેવાય સ્નાયુ તંતુ. પણ સ્નાયુ તંતુને બહારથી આવરીને ગોઠવાયેલું આવરણ હોય એ બહારના આવરણને કહેવાય સ્નાયુ તંતુ પડ. અથવા સ્નાયુ તંતુ આવરણ, અથવા સ્નાયુ રસ આવરણ. સ્નાયુ તંતુ પડ અથવા સ્નાયુ રસ આવરણ, આ બહારથી આવરીને ગોઠવેલા આવરણની વાત થઈ. હવે એની અંદરના ભાગે યા ઘણા બધા સ્નાયુ તંતુઓ છે, એના સમૂહમાંથી આપણે એક સ્નાયુ તંતુ અલગ કર્યું. એટલે સ્નાયુ તંતુના સમૂહની ફરતેનું જે આવરણ હોય સ્નાયુતંતુના સમૂહની ફરતે, જો આ સ્નાયુતંતુનો સમૂહ એની ફરતે આવરીને ગોઠવાયેલું આવરણ હોય ને એને કહેવાય પરિસ્નાયુ આવરણ. એ ઘણા બધા સ્નાયુતંતુના સમૂહની ફરતે આવરીને ગોઠવાયેલું આવરણ હોય એને કહેવાય પરિસ્નાયુ આવરણ. હવે પરિસ્નાયુ આવરણથી આવરિત આ ઘણા બધા લાંબા નળાકાર સ્નાયુ તંતુનો સમૂહ ને આવરીને ગોઠવાયેલું આવરણ એટલે પરિસ્નાયુ આવરણ. હવે આ સ્નાયુ તંતુઓમાંથી એક સ્નાયુ તંતુ આપણે અલગ લીધો. પ્રત્યેક સ્નાયુ તંતુ જે છે એ પ્રત્યેક સ્નાયુ તંતુ, આ સ્નાયુ તંતુ છે એ લાંબા છે, નળાકાર છે, એ લાંબા નળાકાર બહુકોષ કેન્દ્રીય હોય. અને એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય. એ લાંબા નળાકાર બહુકોષ કેન્દ્રીય એકબીજાને સમાંતર ગોઠવાયેલા આવા ઘણા બધા સ્નાયુ તંતુનો સમૂહ થાય એટલે કંકાલ સ્નાયુ બને. એટલે કંકાલ સ્નાયુ એ સ્નાયુ પેશી છે, એની રચના કરતા કોષો એટલે સ્નાયુ તંતુ. અને પ્રત્યેક કોષ લાંબા નળાકાર, અને જો આ ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા છે આવી રીતે આમ કોષ કેન્દ્રો હોય એટલે એ બહુ કોષ કેન્દ્રીય છે. અને સ્નાયુની રચનામાં એ સમાંતરે સમૂહમાં ગોઠવાશે. અને હવે આ જે દર્શાવ્યું છે એ સ્નાયુ તંતુક છે.
એટલે સ્નાયુ તંતુની રચનામાં કેનો સમૂહ હોય? તો સૂક્ષ્મ પાતળા પ્રોટીનના તંતુ એવા સ્નાયુ તંતુકનો સમૂહ હોય. અને કયા પ્રોટીનના બનેલા હોય? તો આ એક્ટિન અને માયોસિન. એ કયા પ્રોટીનના બનેલા હોય? એક્ટિન અને માયોસિન. અને આટલો ભાગ છે આ, એને કહેવાય સ્નાયુ તંતુ ખંડ. અને એના વિશેની વિસ્તૃત ચર્ચાઓ છે એ આપણે આગળ કરીએ છીએ. એટલે કંકાલ સ્નાયુ એ કેનો સમૂહ? તો સ્નાયુ તંતુનો. સ્નાયુ તંતુની અંદર શું? તો સૂક્ષ્મ પ્રોટીન તંતુ એટલે સ્નાયુ તંતુ. અને સ્નાયુ તંતુકમાં આટલો ભાગ છે એને કહેવાય સ્નાયુ તંતુ ખંડ. અને સ્નાયુ તંતુ ખંડ એ સ્નાયુનો રચનાત્મક પ્લસ ક્રિયાત્મક એકમ છે. પછી અહીંયા જુઓ, આ રેડ કલરમાં દર્શાવ્યું એ સૂક્ષ્મ તંતુ કે એક્ટિન પ્રોટીનના બનેલા છે, અને આ બ્લુ કે કલરમાં દર્શાવ્યું એ સૂક્ષ્મ તંતુ એ માયોસિન પ્રોટીનના બનેલા છે. ઇન શોર્ટ, કંકાલ સ્નાયુમાં બે પ્રકારના તંતુ હોય, એક્ટિન તંતુ હોય અને માયોસિન તંતુ હોય. અને એના વિશેની આપણે ક્રમશઃ આગળ ચર્ચાઓ કરીએ. તો હવે જોજો, આમાં છે ને એ સમજવામાં બહુ સરળતા રહેશે, અને એ સમજવા માટે આ બેસ્ટ આકૃતિ છે. જો આ કંકાલ સ્નાયુ, કારણ કે અસ્થિ સાથે સંકલિત છે ને, આ કેના વડે જોડાયેલા છે? તો સ્નાયુ બંધ વડે. ઓકે, હવે એને બહારથી આવરીને ગોઠવાયેલું આ આવરણ, આ બહારથી આવરીને ગોઠવાયેલું આવરણ એટલે આપણે એને શું કહેતા હતા? અધિ આવરણ. હવે અંદર આ કંકાલ સ્નાયુના જૂથ, કંકાલ સ્નાયુના જૂથ અથવા કંકાલ સ્નાયુના સમૂહ એ આ સંપુટ વડે જોડાયેલા હોય. આ સંપુટ, કંકાલ સ્નાયુની રચનામાં કંકાલ સ્નાયુના જૂથ એ સંપુટ વડે જોડાયેલા હોય. સંપુટ એટલે કોલેજન યુક્ત સંયોજક પેશીના સ્તર. મેં અગાઉ જ તમને કીધું, અગાઉની આકૃતિનું આ વધુ સારું સ્વરૂપ છે. હવે જોજો, હવે આ કંકાલ સ્નાયુના જૂથ એ શેના જૂથ છે? તો એ આ સ્નાયુ તંતુના જૂથ છે. આ સ્નાયુ તંતુનો સમૂહ. આ સ્નાયુ તંતુનો સમૂહ. અને પ્રત્યેક સ્નાયુ તંતુ કેવા હોય? તો મેં તમને કીધું, લાંબા હોય, નળાકાર હોય, બહુકોષ કેન્દ્રીય હોય, અને એકબીજાને સમાંતર રહે અને સમૂહમાં ગોઠવાયેલા હોય, અને એની ફરતેનું આવરણ હોય એને સ્નાયુ તંતુ પડ અથવા સ્નાયુરસ આવરણ કહેવાય. એની ફરતેના આવરણને શું કહેવાય? સ્નાયુ તંતુ પડ અથવા સ્નાયુરસ આવરણ. હવે આ સ્નાયુ તંતુ જે છે એમાંથી આ એક સ્નાયુ તંતુ અલગ કર્યો. હવે સ્નાયુ તંતુને બહારથી આવરીને ગોઠવાયેલું આવરણ હોય ને, સ્નાયુ તંતુને બહારથી આવરીને ગોઠવાયેલું આવરણ હોય એને આપણે શું કહીએ? સ્નાયુ તંતુ પળ અથવા સ્નાયુરસ આવરણ. ઓકે, અને એની અંદર શું હોય? તો એની અંદર હોય આ સ્નાયુ તંતુ. એટલે આ જે છે એક સ્નાયુ તંતુને હાઈલાઈટ કર્યો, એટલે આ સ્નાયુ તંતુ પણ જો આ ઘણા બધા સ્નાયુ તંતુનો સમૂહ છે એની ફરતે પરિસ્નાયુ આવરણ હોય. આ પરિસ્નાયુ આવરણ, આ પરિસ્નાયુ આવરણ. અને હવે આ લાંબા નળાકાર બહુકોષ કેન્દ્રીય અશાખિત અને સમાંતરે ગોઠવાયેલા આ બધા શું છે? તો સ્નાયુ તંતુઓ છે. અને આ ઘણા બધા સ્નાયુ તંતુનો સમૂહ છે. હવે જોજો, એમાંથી એક સ્નાયુ તંતુ છે એ આપણે અલગ કર્યો. એ સ્નાયુ તંતુને આ બહારથી આવરીને ગોઠવાયેલું આવરણ,
એટલે સ્નાયુતંતુ પડ અથવા સ્નાયુતંતુ આવરણ અથવા સ્નાયુ રસ આવરણ. અને આની અંદર શું હોય તો અંદર જે કોષરસ હોય એ અંદર રહેલા કોષરસને કહેવાય સ્નાયુરસ. અંદર આવેલા કોષરસને શું કહેવાય? સ્નાયુરસ. અને સ્નાયુરસની અંદર જે અંતઃ કોષરસ જાળ હોય, સ્નાયુરસની અંદર જે અંતઃ કોષરસ જાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય ને એને સ્નાયુરસ જાળ કહેવાય. સ્નાયુતંતુની અંદર આવેલી અંતકોષરસ જાળને શું કહેવાય? સ્નાયુરસ જાળ. અને સ્નાયુરસની અંદર આવેલા કણાપસૂત્રને શું કહેવાય? તો સ્નાયુરસ કણાપસૂત્ર કહેવાય. ફરી એક વખત કે કંકાલ સ્નાયુનો રચનાત્મક કોષ કયો છે? તો આ સ્નાયુતંતુ. એ સ્નાયુતંતુ છે, આ ઘણા બધા સ્નાયુતંતુનો સમૂહ એટલે કંકાલ સ્નાયુનું જૂથ. એમાં લાંબો નળાકાર બહુ કોષ કેન્દ્રી એ આ સ્નાયુતંતુ. એ પ્રત્યેક સ્નાયુતંતુ એ લાંબા હોય, નળાકાર હોય, બહુ કોષ કેન્દ્રીય હોય અને સમાંતર રહી એ સમૂહમાં ગોઠવાયેલા હોય. સમાંતર રહી એને કેવી રીતે ગોઠવાયેલા હોય? સમૂહમાં. અને એની ફરતે મજબૂત સંયોજક પેશીનું આવરણ એટલે પરિસ્નાયુ આવરણથી આવૃત હોય. મજબૂત સંયોજક પેશીના આવરણ એવા આ પરિસ્નાયુ આવરણથી આવૃત હોય. હવે જોજો, આ ઘણા બધા સ્નાયુતંતુમાંથી એક આપણે હાઈલાઈટ કર્યો. એ સ્નાયુતંતુ જે લાંબો નળાકાર છે એને બહારથી આવરીને ગોઠવાયેલું એનું રસ સ્તર, એને કહેવાય સ્નાયુતંતુ પડ અથવા સ્નાયુરસ આવરણ અથવા રસતર પટલ. હવે એની અંદર આવેલો કોષરસ હોય એને શું કહેવાય? સ્નાયુરસ. અને સ્નાયુરસમાં પુષ્કળ પ્રમાણમાં અંતકોષરસ જાળ હોય એને શું કહેવાય? સ્નાયુરસ જાળ. અને સ્નાયુરસ જાળ છે ને એ કેલ્શિયમ સંચયનું કાર્ય કરે છે. એ કેલ્શિયમનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. એટલે અંદર આવેલી અંતકોષરસ જાળ સ્નાયુરસ જાળ તરીકે ઓળખાય અને કેલ્શિયમ સંચયનું કાર્ય કરે છે એટલે કે કેલ્શિયમ સંચય ધાની તરીકે વર્તે છે. અને સ્નાયુરસમાં આવેલા કણાપસૂત્ર એ સ્નાયુરસ કણાપસૂત્ર તરીકે ઓળખાય. અને આના સિવાય સ્નાયુરસમાં શું હોય? તો એના સિવાય સ્નાયુરસમાં પાતળા સૂક્ષ્મ સ્નાયુતંતુક હોય. પાતળા સૂક્ષ્મ અને સ્નાયુતંતુની લંબાઈને અનુસાર સમાંતરે સમૂહમાં ગોઠવાયેલ શું હોય? તો સ્નાયુતંતુક હોય. જો આ ઘણા બધા સ્નાયુતંતુ એટલે સ્નાયુતંતુના સ્નાયુરસમાં સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ પાતળા સ્નાયુતંતુની લંબાઈને અનુસાર ગોઠવાયેલ પ્રોટીનના તંતુ હોય એને શું કહેવાય? સ્નાયુતંતુક. અને સ્નાયુતંતુકમાં જુઓ આ ઘેરા વિસ્તાર, આ ઘેરા વિસ્તાર, આ ઘેરા વિસ્તાર, આ ઘેરા વિસ્તાર જોવા મળે. અને એની વચ્ચે આ ઝાંખા જોવા, ઘેરા ઝાંખા, ઘેરા ઝાંખા, ઘેરા ઝાંખા, ઘેરા ઝાંખા એવા વિસ્તારો જોવા મળે છે. માટે સ્નાયુતંતુનો દેખાવ એ રેખિત છે. તો એના સમૂહ વડે બનેલા સ્નાયુતંતુ રેખિત હોય, તો સ્નાયુતંતુ વડે બનેલા કંકાલ સ્નાયુઓ રેખિત હોય. એટલે કંકાલ સ્નાયુમાં રેખિત દેખાવ કેનો છે? તો આ સ્નાયુતંતુકનો. હવે જોજો, આ ઘેરા ઝાંખા વિસ્તારની મેટર આપેલી છે. એમાં રફલી આપણે સમજીએ તો
આ ઘેરો વિસ્તાર એ બીમ તરીકે ઓળખાય. ઘેરો વિસ્તાર એટલે આ વચ્ચેનો આ વિસ્તાર એ બીમ તરીકે ઓળખાય. પછી આ સાઈડમાં છે એ આઈ બીમ, આ સાઈડમાં છે એ આઈ બીમ. આઈ બીમ એ ઝાંખો વિસ્તાર છે અને એને આઇસોટ્રોપિક વિસ્તાર એ કહેવાય. એ બીમ છે એ ઘેરો વિસ્તાર છે અને એને એન આઇસોટ્રોપિક વિસ્તાર એ કહેવાય. અને આઈ બીમની મધ્યમાંથી પસાર થતી આ રેખા એટલે ઝેડ બીમ, આઈ બીમની મધ્યમાંથી પસાર થતી એ સ્થિતિસ્થાપક રેખા એટલે ઝેડ બીમ. અને ઝેડ બીમ જે છે એ બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેનો આ ભાગ હોય, બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેનો ભાગ હોય એને સ્નાયુ તંતુ ખંડ કહેવાય. બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેનો ભાગ હોય એને શું કહેવાય? તો સ્નાયુ તંતુ ખંડ કહેવાય. અને સ્નાયુ તંતુ ખંડમાં આ પાતળા તંતુ એટલે એક્ટિન માયોસિન એક્ટિન માયોસિન એક્ટિન માયોસિન એ સ્નાયુ તંતુકમાં એકબીજાને સમાંતરે અને સ્નાયુ તંતુકના લંબ અક્ષે ગોઠવાયેલા હોય. એટલે એક્ટિન માયોસિનના પાતળા સૂક્ષ્મ તંતુ એ સ્નાયુ તંતુકની રચનામાં એકબીજાને સમાંતરે પ્લસ એ લંબ અક્ષે ગોઠવાયેલા હોય. અને હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો એટલે કંકાલ સ્નાયુ જે છે કંકાલ સ્નાયુના કોષ કયા? તો સ્નાયુ તંતુ. સ્નાયુ તંતુના સ્નાયુ રસમાં સૂક્ષ્મ તંતુક હોય એટલે એને સ્નાયુ તંતુક કહેવાય. અને સ્નાયુ તંતુકમાં ઘેરા ઝાંખા વિસ્તાર હોય. સ્નાયુ તંતુકમાં એ ઘેરા વિસ્તાર હોય સ્નાયુ તંતુકનો દેખાવ એ રેખીય છે. સુકામે તેમાં ઘેરા વિસ્તાર હોય એને એ બીમ કહેવાય. અને ઝાંખા વિસ્તાર હોય એને આઈ બીમ કહેવાય. એ બીમ એટલે એન આઇસોટ્રોપિક વિસ્તાર અને આઈ બીમ એટલે આઇસોટ્રોપિક વિસ્તાર. એટલે સ્નાયુ તંતુકમાં એકાંતરે ઘેરા ઝાંખા વિસ્તાર હોય માટે એ ગોઠવણને શું કહેવાય? રેખીય દેખાવ. એમાં ઘેરો વિસ્તાર કે ઘટ વિસ્તાર હોય એ બીમ અથવા એન આઇસોટ્રોપિક રિજિયન તરીકે ઓળખાય. અને આ ઝાંખો વિસ્તાર છે એ આઈ બીમ એટલે કે આઇસોટ્રોપિક વિસ્તાર તરીકે ઓળખાય. હવે જોજો, હવે આપણે એક સ્નાયુ તંતુકને નિર્દેશિત કરીએ.
હવે જુઓ, એ સ્નાયુતંતુકમાં ઘેરા ઝાંખા વિસ્તાર હોય, એ ગોઠવણને કહેવાય રેખીય. એમાં ઘેરા વિસ્તાર એટલે એ બીમ અને ઝાંખા વિસ્તાર એટલે આઈ બીમ. એ બીમ એટલે એન આઇસોટ્રોપિક વિસ્તાર અને આઈ બીમ એટલે આઇસોટ્રોપિક વિસ્તાર. એમાં આપણે સૌ પ્રથમ વાત કરીએ તો આ જે છે એ બીમ, એ બીમ જે છે એ જાડા તંતુઓ છે. એ બીમ જે છે એ જાડા તંતુઓ છે અને માયોસિન પ્રોટીન ના બનેલા હોય. એ બીમ એ જાડા તંતુઓ છે, એ માયોસિન પ્રોટીનના બનેલા હોય અને એને પ્રાથમિક સૂક્ષ્મ તંતુક તરીકે ઓળખવામાં આવે છે. અને હવે એની બે પડખે સાઈડમાં આ ભાગ છે એ આઈ બીમ, આ ભાગ જે છે એ આઈ બીમ. અને આઈ બીમ જે છે એ પાતળા તંતુઓ છે. અને એ એક્ટિન પ્રોટીન ના બનેલા છે. મુખ્ય મેઇન પ્રોટીન કયું હોય એમાં? તો એક્ટિન પ્રોટીન હોય. પણ એક્ટિન પ્રોટીન સિવાય એમાં, એક્ટિન પ્રોટીન સિવાય એ પાતળા તંતુ એક્ટિન પ્રોટીનના બનેલા તંતુમાં ટ્રોપોમાયોસિન પ્રોટીન, અને ટ્રોપોનિન પ્રોટીને આવેલા હોય છે. ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન પ્રોટીન પણ આવેલા હોય છે. ઓકે. અને એ આઈ બીમ જે પાતળા તંતુ એક્ટિન પ્રોટીન એમાં મુખ્ય છે, માટે એને એક્ટિન તંતુ કહેવાય. અને આ દ્વિતીય સૂક્ષ્મ તંતુક છે. હવે જોજો, આ ઘેરો વિસ્તાર એમ બીમ, એની સાઈડમાં ઝાંખો વિસ્તાર આઈ બીમ. આઈ બીમમાંથી મધ્યમાંથી પસાર થતી આ રેખાને ઝેડ બીમ કહેવાય. આ ઝેડ બીમ, આઈ બીમની મધ્યમાંથી પસાર થતી ઘેરી રેખાને ઝેડ બીમ અથવા ક્રાઉઝ કલા કહેવાય. ઝેડ બીમ અથવા એને શું કહેવાય? ક્રાઉઝ કલ્લા. અને બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેનો ભાગ, બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેનો ભાગ હોય એને કહેવાય સ્નાયુ તંતુક ખંડ. બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેનો ભાગ હોય એને શું કહેવાય? સ્નાયુ તંતુક ખંડ. અને સ્નાયુ તંતુક ખંડ એ સ્નાયુનો રચનાત્મક પ્લસ ક્રિયાત્મક એકમ છે. અને એનો અર્થ બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેનો ભાગ થયો, એમાં એક પૂર્ણ એ બીમ આવે અને પડખે બે અર્ધ આઈ બીમ આવે. એમાં એક પૂર્ણ એ બીમ આવે અને પડખે સાઈડમાં બે અર્ધ આઈ બીમ આવે. અને સ્નાયુ તંતુકની રચનામાં આ બે પ્રકારના સૂક્ષ્મ તંતુક એકબીજાને સમાંતરે અને સ્નાયુ તંતુકના લંબ અક્ષે ગોઠવાયેલા હોય. એકબીજાને સમાંતરે પ્લસ સ્નાયુ તંતુકના લંબ અક્ષે ગોઠવાયેલા હોય. હવે જોજો, એ બીમની મધ્યનો ભાગ, એ બીમની મધ્યનો ભાગ કે જેમાં માત્ર આ માયોસિન પ્રોટીન જ હોય, એક્ટિન પ્રોટીન ન હોય, આ એ બીમનો આ મધ્યનો ભાગ
કે જ્યાં માત્ર માયોસિન તંતુ જ છે, એક્ટિન તંતુ નથી, એને કહેવાય એચ રેખા, અથવા એને કહેવાય હેન્સનની રેખા. એ બીમની મધ્યમાં માત્ર માયોસિન પ્રોટીનના તંતુ જ હોય, આ ગ્રીન કલરના, પણ વ્હાઇટ કલરના એટલે એક્ટિન તંતુ ન હોય, એવા ભાગને શું કહેવાય, એચ રેખા કે હેન્સનની રેખા. અને એ બીમનો આ મધ્યનો ભાગ, એ બીમનો મધ્ય ભાગ એમ રેખા, એટલે એ બીમની વચ્ચેનો વિસ્તાર જ્યાં એક્ટિન તંતુ ગેરહાજર હોય, માત્ર માયોસિન તંતુ હોય, એને એચ રેખા કે હેન્સનની રેખા કહેવાય. અને એ બીમનો મધ્યનો ભાગ, મધ્યમાંથી પસાર થતી રેખા, એટલે એમ રેખા અથવા મિડલ લાઇન, જ્યારે સ્નાયુ સંકોચન થતું હોય ને ત્યારે એક્ટિન તંતુઓ, આ આય તંતુઓ છે ને, એ એમ રેખા સુધી પહોંચે, એટલે આપણે એમ કહીએ કે સ્નાયુ સંકોચન પૂર્ણ થઈ. ઓકે, અને આ રીતે એ આય બીમ જે ઝાંખા વિસ્તાર છે એને આપણે કહીએ આઇસોટ્રોપિક, એ આઇસોટ્રોપિક વિસ્તાર. અને એમાં મેઇન પ્રોટીન કયું હોય, એક્ટિન, પ્લસ શું હોય, ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન. અને ઘેરો વિસ્તાર છે એને આપણે શું કહીએ, તો એ બીમ, એટલે એન આઇસોટ્રોપિક વિસ્તાર. અને એ મેઇન કેના બનેલા છે, તો એ મેઇન માયોસિન પ્રોટીનના બનેલા છે, એટલે એને માયોસિન તંતુ કહેવાય અને એક્ટિન તંતુ કહેવાય. પછી બીજું, આ જાડા છે અને એ પ્રાથમિક સૂક્ષ્મ તંતુ છે, આ પાતળા છે અને દ્વિતીય સૂક્ષ્મ તંતુ છે, અને આમાં એક્ટિન તંતુ ઉપર ટ્રોપોમાયોસિન હોય, ટ્રોપોમાયોસિન ઉપર ટ્રોપોનિન હોય. હવે જોજો, મધ્ય વચ્ચેનો ઘેરો ભાગ એટલે એ બીમ, એ બીમની પડખે વિશ્રામી અવસ્થામાં બે સાઈડમાં સમાંતરે આચ્છાદિત થઈ અને શું ગોઠવાયેલા હોય, તો આઈ બીમ ગોઠવાયેલા હોય. એટલે આઈ બીમ, એ બીમ, આઈ બીમ, એ બીમ એકબીજાને સમાંતરે એકાંતરે ગોઠવાય, અને સ્નાયુ તંતુકમાં એ લંબ અક્ષે ગોઠવાયેલા હોય. આઈ બીમની મધ્યમાંથી પસાર થતી સ્થિતિસ્થાપક રેખાને શું કહેવાય, તો ઝેડ બીમ કે ક્રાઉન્સ કલા. અને બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેના ભાગને શું કહેવાય, તો સ્નાયુ તંતુ ખંડ. અને એ બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેનો ભાગ એટલે આ સ્નાયુ તંતુ ખંડ. એ સ્નાયુ તંતુ ખંડમાં એક પૂર્ણ એ બીમ હોય અને બે પડખે સાઈડમાં બે અર્ધ આઈ બીમ હોય, આ એક અર્ધ આઈ બીમ અને આ બીજું અર્ધ આઈ બીમ, વચ્ચે એક પૂર્ણ એ બીમ હોય ને બે સાઈડમાં બે પડખે આચ્છાદિત બે અર્ધ આઈ બીમ હોય. ઓકે, પછી એ બીમનો વચ્ચેનો ભાગ જ્યાં એક્ટિન તંતુ ગેરહાજર છે, માત્ર માયોસિન તંતુ જ આવેલા છે, એને એચ રેખા અથવા હેન્સનની રેખા કહેવાય. અને એ બીમનો મધ્યમાંથી પસાર થતી રેખા, એટલે મધ્યમાંથી પસાર થતી રેખા એટલે એમ રેખા. ઓકે, અને અહીંયા આપણે કંકાલ સ્નાયુની રચના છે એ પરિપૂર્ણ કરીએ. કંકાલ સ્નાયુનો રચનાત્મક કોષ કયો, તો સ્નાયુ તંતુ. સ્નાયુ તંતુની રચનામાં સ્નાયુ તંતુ, સ્નાયુ તંતુકમાં સ્નાયુ તંતુ ખંડ, અને સ્નાયુ તંતુ ખંડ એ કંકાલ સ્નાયુનો રચનાત્મક પ્લસ ક્રિયાત્મક એકમ કહેવાય. સ્નાયુ તંતુ ખંડ એ કંકાલ સ્નાયુનો રચનાત્મક પ્લસ ક્રિયાત્મક એકમ છે. ઓકે, અને ચેપ્ટર 7ની કંકાલ સ્નાયુની વિગત તો આપણે અગાઉના લેક્ચરમાં પૂર્ણ કરી દીધી. અત્યારે જે આપણે આજના લેક્ચરમાં કંકાલ સ્નાયુ વિશે ચર્ચાઓ કરી ગયા, આ બધી માહિતી માટે ચેપ્ટર 19 પેજ નંબર 303, 304 અને 305ની વિગત સવિસ્તાર વાંચવાની છે. બધા બાળકોને જય શ્રી કૃષ્ણ.